પાલનપુર જેવા અનેકવિધ સ્થળોએથી આકસ્મિક તપાસ કરીને ખનીજ ચોરોને ઝડપી લીધા છે અને સરકારી તિજોરીમાં અંદાજે 3 કરોડ દંડ ભેગો કર્યો છે. ભૂસ્તર શાસનની ટીમ દ્વારા ગાંધીનગરની ખાનગી રીતે ડ્રોન કેમેરા સહિત સ્પેશિયલ વ્હીકલ તારીખ 12/12/2018 રોજ કરવાના રોજ કરવામાં આવ્યું અને ખનીજ ચોરી થતી ધ્યાનમાં આવતો તરત જ ઉપરોક્ત સ્થળે સાપો મારવા માટે તેમની ટીમ પણ ખાનગી રીતે નજીકના વિસ્તારોમાં ગોઠવી દીધી હતી. ડ્રોન કેમેરાના ખનીજ ખોદકામ થતું ત્યારે આવતા ભૂસ્તર શાસનની ટીમ દ્વારા બનાસ નદીમાંથી એક ટ્રેક અને એક ટ્રેક્ટર ઝડપી લેવામાં આવ્યું હતું, જે સીજ કરી શહેરી પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યું હતું. તદુપરાંત નદીના પટમાં ખોદકામ કરી રહેલા 3 હિટાઇચ મશીન પણ લીજ વિસ્તારમાં છે કે બહારથી તેથી ખરાઈ કરવા માટે સ્થળ પર સીલ કરવામાં આવ્યા હતા. ભૂસ્તર શાસ્ત્રી દ્વારા કડક કાર્યવાહી કરીને 2,50,000 દંડકીય રકમ વસૂલાત કરી લેવામાં આવી છે, જ્યારે લીજ ધારક દ્વારા કરવામાં આવેલા ખોદકામની માપણી કરીને કચેરીના રોકડે સાથે ભરપાઈ કરેલ રોયલથી ચકાસી દંડ માટે નોટિસ પાઠવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. ભૂસ્તર શાસ્ત્રી દ્વારા આધુનિક ટેકનોલોજી ખનીજ ચોરી અટકાવવા માટે ઉપયોગ કરવાના લીધે ખનીજ ચોરામાં નાશ ભાગ મચી ગઈ હતી. ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોશ દ્વારા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહેલ સરાહનીય કામગીરીનો ચોમેરથી પ્રયાસ થઈ રહી છે. ચેહસી વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. ટ્રાફિક નિયમના ધજિયા ઉડાતા વાહન ચાલકો સામે બનાસકાંઠા જિલ્લાની ધારીના પોલીસે લાલ આંખ કરી છે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર 30 જેટલા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લા દિન પ્રતિદિન અકસ્માતમાં વધારો જોવા મળી રહ્યો છે અને નિર્દોષ લોકો મોટને ભેટી રહ્યા છે. તેનું મુખ્ય કારણ છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન, અને જો વાહન ચાલકો ટ્રાફિકના નિયમો રાખી ચાલે તો કદાચ આવનારા સમયમાં અકસ્માતોને નિવારી શકાય. ત્યારે જિલ્લાના ધાનેરીના પોલીસ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કરી 30 જેટલા ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેશ ગલચર સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. તો ગીર સોમનાથના તાલાળા ગીરના જંગલની ઝાડીઓ વચ્ચે 127 વર્ષ પહેલા કારાવાડિયા પરિવારે તોરણ બાંધી ધાવાગીર ગામ વસાવેલ, જે સમયે 500 લોકોની વસ્તી હતી અને ધાવાગીર ટીમો તરીકે ઓળખાતું. આજે 150 વર્ષ બાદ આ ગામની વસ્તી 5,000 પહોંચી છે. અભોલ પક્ષીનો અનેરો ચબુતરો હોય કે નમૂનેદાર મધ્યજીનો ભોજનનો હોલ હોય, પ્રાચીન સાધનો વારસો હોય કે ગામમાં એકતાના દર્શન કરાવતા અનેકવિધ કાર્યક્રમો હોય, ધાવાગીર ગામે અનેકવિધ પ્રેરક પ્રવૃત્તિઓને કારણે હંમેશા જિલ્લાભરમાં ખ્યાત નામ રહેલ છે. ત્યારે આઝાદી પૂર્વેના ધાવાગીર ખાનના 127 વર્ષ પૂરા સમસ્ત ગ્રામજનો દ્વારા ગામનો અનેરો શતાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી કરેલ હતું, જે અંતર્ગત તારીખ 12-14 સુધી ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરાયું. આ શતાબ્દી મહોત્સવની વિશેષતાની વાત કરીએ તો ગામમાં વાસતા દરેક સમાજના પરિવારો દ્વારા ઘર અને દરેક શેરી રંગબેરંગી રંગોળી અને આસોપાલવના તોરણથી શણગારવામાં આવી છે. ઘેર ઘેર વિશેષ તુલસી ક્યારે દીવડાઓ પ્રગટાવ્યા છે. સમસ્ત ગામને નવોઢાની જેમ અનેરા સાજ શણગારથી સજાવ્યું. શાસ્ત્રે વડાવેલી દરેક દીકરીઓને ખાસ તડા કરાયેલ છે. આ દીકરીઓને હસ્તે વિષ્ણુ યાગમાં આહુતિ અપાયેલ છે. ગામ સમસ્તના યુવાનો દ્વારા છેલ્લા 2 માસથી શતાબ્દી મહોત્સવને લઈને તાડમાર તૈયારીઓ ચાલી રહેલી હતી. સવારે ગામની બહેનો દીકરીઓને દ્વારા અનેરી જળયાત્રા યોજાઈ હતી, જે ગામનું પરિભ્રમણ કરેલી હતી. શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિષ્ણુ યોગ રક્તદાન સહિત જુદા જુદા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ગાવાગીરની 127 વર્ષની વિકાસ યાત્રા પર એક નજર કરીએ તો 127 વર્ષ પહેલા ગીરના જંગલમાં 500 માનવ વસ્તી અને વસવાટ પામેલ ધાવાગીર ગામમાં આજે પણ 5,000ની વસ્તી છે. ગામમાં વસવાટ કરતા મુખ્ય પરિવારોમાં મુખ્ય વસ્તી પટેલ સમુદાયની છે. ગામમાં 927 ખેતદારો છે. તેમની પાસે કુલ 867 હેક્ટર જમીન છે. મુખ્ય ખેતી બગાયત છે, જેમાં 90,000 કેસર કેરીના આંબા છે. ગામના ખેડૂતોને ઉપયોગી થવા માટે ગીર જંગલ હોવા છતાં ગીર પંથકની અગ્રીમ સેવા સહકારી મંડળી કાર્યરત છે. ગામમાં અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. ગામમાં માધ્યમિક શિક્ષણની સાથે રાષ્ટ્રીય બેંકોની સેવા સાથે સંદેશા વ્યવહાર લગત ટેલિફોન 1 સંચય જે પણ કાર્યરત છે.
ધાવાગીર 127 વર્ષ ગામને ગૌરવવંતા શતાબ્દી મહોત્સવમાં સમસ્ત ગામના દરેક સમુદાયના નાના ભૂલકાથી માંડી વયોદ્ધ લોકો હર્ષ ઉલ્લાસ સાથે જોડાયા છે. ધાવાગીરના ગામનો અનેરો ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવ હાલ તો જિલ્લાભરમાં પ્રેરક અને લોક મુખ્ય ચર્ચનો વિષય બન્યો છે. આ ગામનું નામ ધાવાગીર છે. તારીખ 9/6/1891 માં ગામ વસેલું. અમારા કાલાવડિયા પરિવાર દેવદાસ મોસ્તા બાપાએ વસાવ્યું અને આજે અમે 127મી વર્ષગાંઠ ઉજવીએ છીએ. ગામમાં ધામધૂમથી બધી રીતે અમે ઉજવીએ છીએ. ગામ પહેલા આઝાદી પહેલા જ આ ગામ વસેલું છે અને ત્યાં સંખ્યા હતી 500 માણસ. પછી વિકાસ થતો ગયો એ પ્રમાણે અત્યારે અમારે 5000ની વસ્તી છે. આજે શતાબ્દી મહોત્સવમાં અમારે ગામમાં ઘેરે ઘેરે તોરણ બાંધ્યા છે અને રથયાત્રા નીકળી છે ગામમાં અને પછી સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખેલા છે. અહીંયા શ્રી રામજી મંદિરનો શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ગામને 127 વર્ષ પૂરા થયા છે. તો જેમ નાના છોકરાઓનો જન્મદિવસ ઉજવવામાં આવે એમ આજ ધાવાગીર ગામનો જન્મદિવસ આપણી સંસ્કૃતિ દીપ ઓલવવાની નહીં પરંતુ દીપ પ્રજ્વલિત કરવાની છે. તો દીપને પ્રજ્વલિત કરી યજ્ઞ નારાયણને પધરાવી અને આખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આખા ગામને ખૂબ જ આનંદ છે. ગામનું નાનામાં નાનું ઘર નાનામાં નાનું ઝૂંપડું પણ પ્રકૃતિ દત્ત શણગારથી શણગારવામાં આવ્યું છે અને આંગણે આંગણે રંગોળી પૂરાય છે. તુલસી ક્યારે દીવા થાય છે અને ભગવાનના નામના જયઘોષ સાથે આખો આ ઉત્સવ શરૂ કરવામાં આવ્યો છે. હા, આ યજ્ઞ વિષ્ણુ યાગ છે. મહાન એવા વિદ્વાન એવા ભૂદેવોના સાનિધ્યમાં ત્રિદિવસીય વિષ્ણુ યાગનું આયોજન થયેલ છે. આ સિવાય રાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં આજે કહેવાનું મન થાય કે ક્યાં ગઈ શરમ મરજાદની સંસ્કૃતિ, જે ગૌરવ આપણું ગણાતી હતી આજ ઘરમાં પોસાય છે. આલ્સેસિયસ પણ એક માવલડી નથી પોસાતી. ત્યારે મા બાપને ભૂલશો નહીં, વ્યસન મુક્તિ એ સિવાય સાંસ્કૃતિક પ્રદર્શન તેમજ કાનગોપી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. તથા વિશેષ કરી અને ગામના બાળકોને જે આપણી સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે એવું ચબુતરા દ્વારા જટાયુ મંદિર દ્વારા અહીંયા સાંસ્કૃતિક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. જેમાં સૌથી પુરાતન વસ્તુઓ કે કાનુડાની યાદ અપાવે એવું ઘમર વલોણું, ઘંટી રાખવાનું મોટું એવું બાજોટ, આપણા વૃદ્ધ દાદા જે ઢીચણિયું રાખતા જે હવે ક્યાંય જોવા નથી મળતા એ બધી પુરાતન વસ્તુઓ અહીં પ્રદર્શનમાં ગોઠવવામાં આવી છે જેથી સંસ્કૃતિ જળવાઈ રહે. આ સિવાય રક્તદાનનો પણ કાર્યક્રમ કરેલો છે. ભગવાન રામજીના સાનિધ્યમાં કોઈનું જીવન બચી શકે, કેન્સરના દર્દીઓને લાંબુ અને સુરક્ષિત જીવન આપી શકાય એ અંતર્ગત રક્તદાન કેમ્પનું પણ આયોજન થયું. છેલ્લા 2 કે 2.5 મહિનાથી આખું ગામ આયોજનબદ્ધ થઈ અને આ ઉત્સવની તડામાર તૈયારીમાં લાગ્યા છે. નાના બાળકથી લઈ યુવાનોથી લઈ અને વડીલોની આંખે અને યુવાનોની પાંખે આખો આ સમસ્ત કાર્યક્રમ અત્યારે હિલોડે ચડી માનવ મહેરામણ ઉજવી રહ્યો છે. ધાવાગીર ગામ છે, જિલ્લો સોમનાથ, તાલુકો તારા. આ ગામ 127 વર્ષથી આની સ્થાપના થઈ. આ ગામની જ્યારે સ્થાપના થઈ ત્યારે 9/6/1991 દિવસે આ ગામની સ્થાપના થઈ. ગામ ટીંબા તરીકે ઓળખાતું અને આ ગામની 500 માણસ જ્યારે વસ્તી હતી ત્યારબાદ ધીમે ધીમે આ ગામના વડીલોએ પ્રગતિ કરતા ગયા. આજે આ ગામની વસ્તી 5000 માણસોની આસપાસ વસ્તી વસેલી છે અને આ ગામની અંદર તમામ જ્ઞાતિના લોકો એકસાથ એક સંઘ કરી અને આ મહાશતાબ્દી મહોત્સવનું આયોજન, આ ગામનું અનેરું આયોજન, જેને એમ કહેવામાં છે કદાચ જિલ્લાભર કે રાજ્યની અંદર આવો માહોલ ઊભો કરવામાં ઘણી બધી આ બધા હસ્તીઓ કામ કર્યું છે. ગામના વડીલો, યુવાનો, નાના બાળકોથી માંડીને વૃદ્ધ એક મોટા મોટી હસ્તીથી માંડી અને નાનામાં બાળક સુધી આ કામ છે. સ્વયંભૂત આ કામ ઉપાડ્યું છે શતાબ્દી મહોત્સવ સાહેબ. આ ગામની વિશેષતાઓ ઘણી બધી છે. આ ગામ જે કામ ધારે એ કરી શકે એવી તાકાત ધરાવે છે. અમારા યુવાનો એવા હોશિલા, ઘંટીલા અને ઉત્સાહી છે. આ ગામની અંદર આજે જે શતાબ્દી મહોત્સવ અંદર જ્યારે આજે 12, 13 અને 14 ડિસેમ્બરના કાર્યક્રમનું આયોજન છે ત્યારે પ્રથમ તો 12 તારીખનો હવન યજ્ઞ છે, 3 દિવસ હવનનો કાર્યક્રમ. ત્યારબાદ 14 તારીખે બપોરે અમારું ગામના તમામ માણસો ગામની બહાર જશે. પૂજન કરી અમારા ગામની 16 દીકરીઓ, તમામ જ્ઞાતિની 16 દીકરીઓ બ્રાહ્મણો દ્વારા પૂજન કરશે. પૂજન કરીને ગામના દરવાજાની એન્ટ્રી કરાવશે. ત્યારબાદ તમામ ગામ
નવેસરથી આ ગામની અંદર પ્રવેશ કરશે. સુશોભન શેરીએ છે આ ગામની અંદર એટલું બધું સુશોભન છેલ્લા લગભગ મહિના બે મહિનાથી આ લોકો સતત ગામમાં લાગ્યા છે. ગલીએ ગલીએ શેરીએ શેરીએ અને ઘરે 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 રંગોળી કરી છે. શેરીએ શણગાર કર્યો છે. એક નાનામાં ઝૂંપડાથી માંડી અને મોટા મહેલ સુધીના બધા જે કાંઈ છે એ શણગાર સજ્યા છે અને નાનાથી માંડી મોટાએ કામ કર્યું છે. આ ગામની અંદર સ્વયંભૂત જેને કહે છે ને અંતર આત્માથી કામ લોકોએ કર્યું છે. સહકાર ઉત્સાહ એવા જબરજસ્ત કાર્યો દ્વારા આ ગામ સતત પ્રગતિ કરતું રહેશે અને અમારા ગામની યુવાને તાસીર છે. અમારા ગામની અંદર આજે ઘણા બધા પ્રગતિ કર્યા એવા કામ છે કે જાઓ કે પાણી પુરવઠો ક્યારે ઘટે ને એવું કામ, ત્યારબાદ પક્ષીઘર, મધ્યાહ્ન ભોજન યોજના, પછી એવા અનેક કાર્યો જે છે કે જે અગણ ગણી ન શકાય એવા કાર્યો આ ગામના યુવાનો હાલના કાર્યકર્તા બધા સ્વયંભૂત કરે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. જૂનાગઢના માળિયા હાડીમાં માંગરોળના એએસપી એ લોક દરબાર યોજ્યો હતો. લોકોએ એએસપી સમક્ષ વિવિધ પ્રશ્નોની રજૂઆત પણ કરી હતી. લોક દરબારમાં આગેવાનો એવી રજૂઆત હતી કે ગળોદર ગામે ચેક પોસ્ટ આપવામાં આવે, સ્ટેશન દરવાજા ચોકમાં કાયમી ટ્રાફિક પોલીસ મૂકવામાં આવે, પોલીસને લેડીઝ સ્ટાફ દ્વારા બહેનોના કાયદા અને સુરક્ષા માટે મહિલા જાગૃતિ માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂંગ જીઓને કતલખાને ધકેલતો અટકાવવા, હોમગાર્ડ અને જીઆરડી યુવાનો સેવા ચાલુ કરો, આ તમામ પ્રશ્નોનો ઉકેલ વહેલી તકે લાવવાની એએસપી સાહેબને રજૂઆત કરી હતી, જેમનો ઉકેલો વહેલી તકે લાવવાની એએસપી દ્વારા ખાતરી આપવામાં આવી હતી. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો ભેસાણ ભગવતી વિદ્યાલય ખાતે તાલુકા આરોગ્ય સેન્ટર દ્વારા રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના ભેસાણ તાલુકામાં આરોગ્ય સેન્ટર દ્વારા ભગવતી વિદ્યાલય ખાતે રોપા વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરગવો એ સ્વસ્થ માટે બેસ્ટ હોવાથી સરગવાના ઝાડના 555 વૃક્ષોએ વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્યને ધ્યાનમાં રાખીને આરોગ્યલક્ષી રોપાઓ લોકોને આપીને આરોગ્યની જાળવણી સાથે પર્યાવરણના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરગવાની સિંગ સ્વાર્થ માટે લાભદાયી છે, જેમનો વધુ પ્રમાણમાં લોકો ખોરાકમાં ઉપયોગ કરે છે, તો પર્યાવરણ સાથે સ્વાસ્થ્યને પણ ફાયદો થશે એવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ શાળાના આચાર્ય, ભેસાણ સરપંચ શાળા, ટ્રસ્ટી, જિલ્લા પંચાયતના સભ્ય, આઈઈસી અને પીએસસીની ઓફિસર સહિતનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો તથા અનેક નામી અનામી લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા હાજરી પાઠવવામાં આવી હતી. જે રોપાઓનું વિતરણ થયેલું છે તેનું હેલ્થની મહત્વતા સમજીને, આરોગ્યની મહત્વતા સમજીને એનો ઉછેર કરશું અને એ રોપાઓના જે ફાયદાઓ છે તે અમે આજુબાજુમાં બધાને જ સમજાવીશું. ખરેખર આશીષભાઈ પરમાર અને હેલ્થ અધિકારીશ્રીઓનો તેમજ તમામનો હું આભાર માનું છું કે તેમણે આ સરસ મજાના એક આરોગ્યલક્ષી કાર્યક્રમની ભગવતી કન્યા વિદ્યાલયને તક આપી છે અને આશીષભાઈ પરમારને તેમજ તમામ અધિકારીઓને હું અભિનંદન પણ પાઠવું છું અને આટલું સરસ મજાનું આરોગ્યલક્ષી કાર્યક્રમ, છોડમાં રણછોડ કાર્યક્રમનું જે સરસ મજાનું આયોજન કર્યું અને ભગવતી કન્યા વિદ્યાલયમાં તેનો સરસ કાર્યક્રમ આજે પૂર્ણ કરેલ છે તે બદલ એમ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો હાલ બ્રિટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય
ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. આવતીકાલથી દહેગામથી લઈને ગાંધીનગર સુધી એએચપી ના પ્રવીણ તોગડિયા કૂચ કરવાના છે. ખાસ કરીને ખેડૂતોને વિવિધ મુદ્દાઓને લઈને દહેગામથી આવતા ગાંધીનગર જશે. દહેગામ તાલુકાના ખેડૂતોને દર વર્ષે કરોડોની લૂંટ સરકાર કરાવી જાય છે. તમ ડેરી દૂધના ઓછા ભાવ આપે છે અને એના કારણે ખેડૂતોની લૂંટ કરાય છે. સુજરામ ફાર્મની જાહેરાત કરી પણ પાણી બંધ કરી દીધું છે. અમારી માંગ છે કે ખેડૂતોને દેવા માફ કરો જેવી વિવિધ માંગણીઓ લઈને કૂંજ કરાશે. મગફળીના મામલે પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે બધા ખેડૂતો બહાર નીકળો અને ગોરાવો કરો. ખેડૂતો ભીખ નથી માંગતો અને પરસેવાનો ભાગ માગે છે અને સરકાર ભાવ નહીં આપે તો ત્રણ રાજ્યોના જેવા ગુજરાતમાં પણ હાલ થશે. લોકસભામાં પણ આ જ થવાનું છે. ખેડૂતોની યુવાનોની રોજગારી અને રામ મંદિરની ચિંતા ન કરે તેમણે મત કોણ આપે. પાકિસ્તાન થોડા મત આપવાનું છે. આ તો મસ્જિદ ગયા હતા. વિમલ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ શિયાળો પાકનું વાવેતર તો કરી દીધું પરંતુ વરસાદના અભાવે પાણી પરંતુ ન મળવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. ચોમાસામાં પૂરતો વરસાદ પણ આવ્યો. જે વરસાદ આવ્યો તે વરસાદમાં પાકમાં નુકસાન કર્યું હતું. આ બધામાં માંડ માંડ છૂટીને ખેડૂતોએ શિયાળાના પાકનું વાવેતર કર્યું પરંતુ પાણી વગર ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. પરંતુ હાથમાંથી જળાશયમાં કેનાલ દ્વારા પાણી છોડી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. શિયાળો પાકનું જીવનદાન મળી ગયું છે. ખાસ કરીને ઘઉં, બટાકા, જીરું, શાકભાજી પાકોમાં પાણી મળવાથી ફાયદો થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં પૂરતો વરસાદ ન પડ્યો પરંતુ રાજસ્થાન અને ઉપરવાસમાં વધુ વરસાદને લઈને હાથમાંથી ડેમમાં પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું. પાણીથી કેનાલ કાંઠાના તમામ ગામડાઓના ખેડૂતોને ફાયદો થાય એમ છે. એમાં પણ હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના 30 જેટલા ગામોને લાભ મળતો તો 2800 હેક્ટર જમીનને પિયતનું પાણી મળશે. હાલમાં ખેડૂતોએ ઘઉં, જીરું, વરિયાળી સહિત શાકભાજીનું પણ વાવેતર કર્યું છે. પાણી કેનાલમાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી તો તંત્ર દ્વારા 5 પાણી આવવાની વાત કરાઈ છે. પાણીનો જથ્થો પણ પૂરતો છે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે. એક બાજુ પાણીની ઉપર છે ત્યાંથી હાથમાંથી ડેમમાંથી પાણી જોતા ખેડૂતોએ જાણ કે ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને આ પાણીથી ખેડૂતોને પાકનો જીવનદાન મળી શકે છે. વિમલ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. સાવરકુંડલા પાસેના વીજપડી ગામે ચાલી રહેલા રોડના કામમાં લોડ પાણીને લાકડા સમાન બનતા આસપાસના ગામ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને રોડનું કામ બંધ કરાવતા કોન્ટ્રાક્ટર ભાગી ગયેલ છે ત્યારે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામથી 3 કિલોમીટર રોડ આજે 1.25 કરોડ જેવી માતબર રકમથી મંજૂર થતા રોડનું કામ શરૂ કરવામાં આવેલ હતું. પરંતુ રોડનું કામ પથ્થર કાપીને કાળી કરીને રોડ પર વાપરીને ભ્રષ્ટાચાર થતા વીજપડી સહિત આસપાસના 5 ગામના લોકોને રોડનું કામ બંધ કરાવી રોષ વ્યક્ત કરેલ છે. ત્યારે બીજી બાજુ જાણવા મુજબ મળ્યું છે કે વીજપડી ગામથી રેલવે સ્ટેશન સુધીનો જતો ભાગ જોડતો રોડનું કામ શરૂ કરવામાં આવેલ પરંતુ આ રોડમાં લોટ પાણીના લાકડા સમાન બનતા સ્થાનિક લોકોમાં રોષ ભૂપકી ઉઠેલ અને આસપાસના લોકોએ હલ્લા બોલ કરીને રોડનું કામ બંધ કરાવતા કોન્ટ્રાક્ટર ભાગી ગયેલ છે. ત્યારે લોકોએ જણાવ્યું કે આ રોડ અમદાવાદની અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા કરવામાં આવેલ જ્યારે અન્વયે તેમની પાસેથી પેટા કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ શરૂ થઈ રહેલ હોય પરંતુ આ રોડમાં ડામરની જગ્યાએ કાળી કપચી પથરાતા ગામ લોકોમાં ચોંકી ઉઠ્યા હતા. 1.25 કરોડ જેવી માતબર રકમનો ભ્રષ્ટાચાર થતો હોવાનું અનુમાન થતાં જ સ્થાનિક લોકોમાં રોડનું કામ બંધ કરાવેલ. 3 કિલોમીટર રોડનું કામ વર્ષો પછી મંજૂર થયેલ અને આ રોડ રાજુલા અને સાવરકુંડલા જોડતો હોય પરંતુ હાલ તો રોડનું કામ બંધ કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે. અશોક મળવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. સરકાર એક તરફ ડિજિટલાઇઝેશન ની વાતો કરી રહ્યા છે પરંતુ સાબરકાંઠા જિલ્લામાં એક એવો તાલુકો છે જે ડિજિટલાઇઝેશન યુગમાં મોબાઈલ નેટવર્ક પકડવા ડુંગરો ચડવા પડે છે. હા, સાબરકાંઠા જિલ્લામાં શિક્ષકો ઓનલાઈન હાજરી માટે ડુંગરા સર કરી રહ્યા છે.
જોઈએ ડુંગર પરની હાજરી પર એક અહેવાલ. ડુંગરપરની હાજરી, જી હા, પોસીના તાલુકાની 41થી વધુ શાળાના શિક્ષકો દરરોજ ભરે છે. ડુંગરપર હાજરી વાત છે કે સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા પોસીના તાલુકાની રાજસ્થાની સરહદે આવેલા તાલુકાની 41 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ આવી છે કે જેના શિક્ષકો દરરોજ બાળકો તથા શિક્ષકોની હાજરી પૂરવા માટે 5-10 કિમી દૂર જવું પડે છે. કોઈ ઊંચો ડુંગર હોય તો તે ડુંગર પણ શિક્ષકોના સર કરીને ટોચ પર જઈને લેપટોપ કે મોબાઈલ વડે હાજરી પૂરી પડે છે. શાળાના શિક્ષકો શિક્ષણ કાર્ય પૂરું પાડતી હાજરીથી પડોજળમાં પડ્યા હોય છે. અહીં શિક્ષણ કાર્યથી વધુ મહત્વનું છે હાજરી પૂરવાનું. જો હાજરી ના પૂરાય તો અધિકારીઓની નોટિસ હાથોહાથ મળી જાય છે, જેને લઈને શિક્ષણ બાજુ પણ મૂકી બાળકો અને પોતાની હાજરી પૂરવાની કામગીરી પહેલી કરવી પડે છે અને એના માટે દરરોજ 5-10 કિલોમીટર દૂરનો ધક્કો ખાવો જ પડે છે. અને એમાં પણ નોટની સ્પીડ જો ઓછી મળે તો તેમાં કલાકથી વધુનો સમય બગડી જાય છે. નોંધનીય છે કે પોતાના પૈસા બગાડી શિક્ષકો એક તો દૂર સુધી જાય ડુંગર ચઢે, તો ઉપરાંત કોઈ પણ સરકારી ઓનલાઈન કામ હોય અને એ પણ તાત્કાલિક મોકલવાનું હોય શિક્ષણો સારા છૂટ્યા બાદ ડુંગર પર બેસીને કામગીરી કરે છે, તો આ ઉપરાંત નેટવર્ક હોય ત્યાં ઊભા રહીને કોઈ પણ પ્રકારનું ઓનલાઈન કામ કરે છે, તો ઘરે મોડે રાત્રે સુધી બેસી રહીને કામગીરી પૂરી કરે છે. કામ સારામાં કરવાનું હોય તો તે નેટવર્કના અભાવે સારા બહાર કે ઘરે જઈને પૂરું કરવું પડે છે, જેને લઈને શિક્ષકનો સમય પણ બગડે છે અને બાળકોનું શિક્ષણ પણ બગડે છે. એક બાજુ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, પરંતુ અહીંના 41 શાળાઓ એવી છે કે જ્યાં ડિજિટલ અને ઓનલાઈનનું શું છે એ બાળકોને ખબર નથી. જો આ વિસ્તારમાં સરકાર દ્વારા નેટવર્કની સુવિધાઓ પહોંચાડવામાં આવે તો ચોક્કસપણે બાળકો અને શિક્ષકોને ફાયદો થઈ શકે તેમ છે. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી 3 કિલોમીટર રોડ આશરે 1.25 કરોડ જેવી માધમાં રકમથી મંજૂર થતા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ રોડનું કામ પથ્થર કપચીને કાળી કરીને રોડ પર વાપરીને ભ્રષ્ટાચાર થતા વીજપડી સહિતના આસપાસના 5 ગામના લોકોએ રોડનું કામ બંધ કરાવી રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે બીજી બાજુ જાણવા મુજબ મુજબ વીજપડી ગામથી રેલવે સ્ટેશન સુધીનો જળતો રોડનું કામ શરૂ કરવામાં આવેલ, પરંતુ આ રોડમાં લોટ પાણીના લાકડા સમાન બંધ સ્થાનિક લોકોમાં રોષ ભૂપકી ઉઠેલ અને આસપાસના લોકોએ હલ્લાબોલ કરીને રોડનું કામ બંધ કરાવ્યું હતું. કોન્ટ્રાક્ટરો ભાગી ગયેલ છે. ત્યારે લોકોએ જણાવ્યું કે આ રોડ અમદાવાદથી અર્થે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા કરવામાં આવેલ હોય, જે અન્વયે તેમની પાસેથી પેટા કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ શરૂ થઈ રહેલ હોય, પરંતુ આ રોડમાં દામનની જગ્યાએ કાળી કપચી પથારતા ગામ પણ લોકો ચોંકી ઉઠ્યા. 1.25 કરોડ જેવી માતબર રકમનો ભ્રષ્ટાચાર થતો હોવાનું અનુમાન થતાં જ સ્થાનિક લોકોનું રોડનું કામ બંધ કરાવેલ. 3 કિલોમીટર રોડનું કામ વર્ષો પછી મંજૂર થયેલ હોય અને રોડ રાજુલા અને સાવરકુંડલાને જોડતો હોય, પરંતુ હાલ તો રોડનું કામ બંધ કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સાવરકુંડલા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.